હાય મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે લસણિયા ગવાર ઢોકળી બનાવીશું. બહુ જ સરસ બને છે અને બહુ ટેસ્ટી હોય છે. એના માટે મેં 250 ગ્રામ ગવાર સમારીને ઝીણી લીધી છે, આવી રીતે ધોઈ લીધી છે. લીમડો લીધો છે, આદું લીધું છે, લીંબુ લીધું છે અને આ ઘણું બધું લસણ લીધું છે. કોથમીર લીધી છે, કસૂરી મેથી લીધી છે અને આ કોથમીર લીધી છે અને લોટ લીધો છે. જે બી મસાલા બીજા કરું હું એ તમને બતાવું. સૌથી પહેલાં મોટો તાસ લીધો છે, ઘઉંનો લોટ ચારી મેં વાટકામ ભર્યો તો એ લીધો છે. 250 ગ્રામ એટલો લોટ લઈએ છીએ. મસાલા નાખીશું, 1 ચમચી મીઠું નાખીશું, 1/2 ચમચી હળદર નાખીશું, 2 ચમચી લાલ મરચું નાખીશું, 1 અજમોણ અને કાળામરીનો ભૂકો છે એ નાખીશું. અજમોણ કાળામરીનો ભૂકો નાખવાથી ઢોકળી ખાવાથી ગેસ બેસ નહીં થતું, વાયુ નહીં થતું અને એકદમ સરસ પચન થઈ જાય છે. કસૂરી મેથી છે, લીલા ધાણા છે એ પણ નાખી દઈશું લોટ બાંધવામાં. આપણે મિક્સ કરી લેશું સરસ. તેલ નાખવાથી આપણી ઢોકળી એકદમ સોફ્ટ થાય છે સરસ. અને ગવાર ઢોકળી છે એટલે આપણે કુકરમાં બનાવવાની છે. લોટ બાંધી લેશું આપણે. જરૂર પડે એવી રીતે થોડું થોડું પાણી રેડી લોટ બાંધવાનો. લોટ આપણે ભાખરીનો બાંધીએ એવો ફીટ બાંધવાનો છે, બોટીલો લોટ નથી બાંધવાનો. બહુ સરસ લોટ બંધાઈ ગયો છે આપણો. તમે જોઈ શકો છો એકદમ આવી રીતના કઠણ લોટ રાખ્યો છે. જેટલો કઠણ લોટ હશે એટલી આપણી ઢોકળી સારી બનશે. અને ઢાંકીને મૂકી દઈશું આપણે 10 મિનિટ. કુકરમાં આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે આપણું. રાયચૂરું નાખીશું, હિંગ નાખીશું 1 ચમચી. રાયચૂરું હિંગ સરસ ફૂટી જવા દેશું. રાયચૂરું ફૂટી ગયું છે. લસણ નાખીશું, 3 પત્તા લીમડાના નાખ્યા છે, મીઠા લીમડાના બધા રોટી ખાવા દેશું આપણે. પસંદ થઈ ગયું છે ગવા. ગવા તરફ હળી ગઈ છે આપણી. મસાલા કરીશું. ગોળતમથી મરચું નાખીશું, 1 ચમચી મીઠું નાખીશું. મીઠું માપનું જ નાખવાનું છે કેમકે લોટમાં પણ પહેલાં નાખેલું છે. હળદર નાખીશું 1 ચમચી. મિક્સ કરી લઈશું સરસ. બહુ સરસ વઘાર થઈ ગયો છે. આ થોડી વાર મસાલા શેકાવા દઈશું આપણે. મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાના મસાલા આપણા શેકાઈ ગયા છે. આપણે ઢોકળી ચડાવવાની છે એટલે પાણી રેડીશું.
આપણે 1 લિટર એટલું પાણી રેડીએ છીએ. પાણી સરસ આપણે ઉકળે એટલામાં આપણે ઢોકળી બનાવી લેશું. 10 મિનિટ થઈ ગયા છે, લોટ ચેક કરી લઈશું. લોટ પણ સરસ થઈ ગયો છે. હવે આપણે આવી રીતના તોડીએને એકદમ આવી રીતના નાની નાની ઢોકળી બનાવવાની છે. હાથથી જ બનાવવાની છે. આપણે જોઈ શકો છો તમે, આવી નાની નાની ઢોકળી બનાવીશું આપણે. આ રીતે બનાવવાની છે. સાઈઝ તમે નાની મોટી કરી શકો છો, પણ હું આટલી નાની નાની બનાવું છું કેમકે આ બફાશે એટલે ફૂલશે, મોટી થશે, જાડી પણ થશે ને મોટી પણ થશે. બધી જ બનાવી લઈશું એવી રીતે. મિત્રો તમે જોઈ શકો છો મેં આવી રીતના ઢોકળી બનાવી લીધી છે હાથથી, બહુ જ સરસ બની છે. અને આ લોટ વધ્યો છે. આપણે જ્યારે ચા બનાવવાની હોય ત્યારે ચા જોડે ગરમ ગરમ થેપલા સારા લાગે છે. આના કસૂરી મેથીવાળો લોટ છે, મસાલા બધા નાખ્યા છે એટલે બહુ જ સરસ લાગે છે. અને તમારે છોકરા જ્યારે ગવારનું શાક ના ખાતા હોય તો તમે આવી રીતની ઢોકળી બનાવીને આપો તો એ જરૂર ખાય છે. અને જ્યારે લોટ બાંધીને નાના છોકરાને હવાલે છોડજો ને આવી રીતના તો એ તો બહુ સરસ બનાવશે, મજા આવી જશે એ લોકોને બનાવવાની. એમને પણ બનાવવા દેજો, ખરેખર બહુ જ મજા આવશે નાની નાની દીકરીઓને. અને ઢોકળીનું કામ બી તમારે જલ્દી જલ્દી પતી જશે. ચલો બનાવવાની રીત ચાલુ કરીએ. પાણી સરસ ઉકળી ગયું છે, આપણે ઢોકળી નાખી દઈશું. ચમચાથી હલાવી દઈશું એકવાર. આપણે 1 સિટી કુકરમાં મારવાની છે અને પછી ઉકળવા દેવાનું છે. આને 1 સિટી મારવાથી ગવાર પણ ચડી જાય છે અને ઢોકળીનો લોટ પણ સરસ ચડી જાય છે. પછી આપણે થોડી ઉકળવા દઈશું. સરસ સિટી પડી ગઈ છે. આપણે ગેસ હવે ખોલી દઈશું, બંધ કરી દઈશું. ગેસ બંધ કરીને આપણે આવી અને પછી ઉકળવા દેવાનું છે. મિત્રો બહુ સરસ થઈ ગયું છે આપણે આ ઢોકળી. હવે ઉકળીને એકદમ ગળ થવા દેવાની છે અને પાણી ભરવા દેવાનું છે. લોટ કાચો એટલે સરસ દેખાઈ જાય છે. બહુ સરસ મજાની આપણી ઢોકળી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત દેખાય છે. તેના ધાણા નાખી દઈશું આપણે. તાવડીમાં કાઢી લેશું અને આપણે તાવડીમાં કાઢીને પછી વઘાર કરવાનું છે. બધી જ કાઢી લેશું આવી રીતે. વઘાર્યું લીધું છે. વઘાર્યાના અંદર મોટી ચમચી એટલું ઘી ગરમ મૂક્યું છે. ગરમ થાય છે. મેં આદુ આવી રીતે પતલી પતલી સાઈઝ કરી લીધી છે, લંબી લંબી કાપી લીધી છે. અને લસણ મેં આવી રીતના ગોળ સમાર્યું છે પતલું પતલું. તમારે જેમ ફાવે એવું સમારી શકો છો. તમારે ખાંડી નાખવું તો બી ચાલી શકે છે. ઘણીવાર આદાના અંદર રૂસા આવે છે તો નથી સમારાતું હોતું, પણ મેં સમાર્યું છે આવી રીતના. બહુ સરસ લાગે છે આદુ અને લસણનો વઘાર વાળી દા ઢોકળી. ઘી ગરમ થઈ ગયું છે. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું આપણે લસણને આદુબનને શેકાઈ ગયું છે. થોડું લાલ થવા દેશો હજી. આપણે બહુ સરસ મજાનું લાલ થઈ ગયું છે. હવે આપણે વઘાર ઢોકળીમાં રેડી દેશું. બહુ જ ફાઈન આપણી ગવાર ઢોકળી રેડી થઈ ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી ગવાર ઢોકળી દેખાય છે. જેટલી સરસ દેખાય છે એટલી
ખાવામાં પણ બહુ ટેસ્ટી છે. જ્યારે હું ઢોકળી બનાવતી હતી નાની નાની હાથથી, ત્યારે મને લોટની સુગંધ બહુ સરસ આવતી હતી. કસૂરી મેથી મસાલા નાખેલા હતા એટલે બહુ સરસ લોટ બાંધ્યો હતો આપણે, એટલે ઢોકળી પણ બહુ સરસ બની છે. ત્યારે કહેવા મિત્રો બહુ સરસ બની છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હતા તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જાતે કરીને તમારા માટે રોજ રોજ આવું નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.